હે રમણ ભમણ કર્યું બધું રમણ ભમણ પાણીના હાંડા ખાલી પડ્યા ને કર્યું બધું ધૂળ ધમણ રમણ ભમણ પડ્યું બધું રમણ ભમણ હે શું કરો છો એ હાંડાનો કોબો ઉપાડો અને તું શું કંકોત્રી ફેરવ્યા છો જમવા જવાનું છે કે પાછું હવે ના ના આ તો જૂની કંકોત્રી છે તો પણ જૂની કંકોત્રી હું ફેરવે નાખી આવતી હોય તો એવું નાખવા જાતી હતી પણ મને આમાં એક વસ્તુ ન સમજાણી હું એ વરરાજાની નામની આગળ ચી હું કામ લખતા હશે બધા હવે પછી કાયમ એને ચિંતામાં જ રહેવાનું હોય કે નહીં એટલે શી લખે હે તો હવે એવું થોડું હોય તમે તે પણ તો એમ જ હોય ને આખી જિંદગી પછી ચિંતામાં રહેવાનું હોય એટલે ચિંતાનો શી લખે હવે એવું થોડું હોય લે એવો હોય જ ને હું જાન લઈને આવ્યો તો કેટલા માણસો હતા જાનમાં હાથમાં તલવાર હતી તોય થથરતો તક નહીં અને તું માંડવામાં એકલી વી આવી હતી કે નહીં તો હો બરોબર એમ એટલે હો એમ આ તો વાંઢાના મીટિંગમાં છે ને આવી બધી વાતો હાલતી હોય મેં સાંભળી હતી એટલે તને કીધી લે વાંઢાની મીટિંગ હોય થાય તો થાય જ છે ને આપણા ગામમાં વાંઢાની મીટિંગ હોય જ છે મારા લગ્ન નતા છે ને ત્યારે હું જતો મીટિંગમાં તો વાંઢાની મીટિંગમાં બધા વાતો શું કરતા હોય બધાની અલગ અલગ વાતો હોય કોક છે ને વરસ ની ધ્યાન રાખીને બેઠો હોય કે ઓલાના 38 વર્ષ થઈ ગયા હવે એનું કઈ થવાનું ના એની લીલત પરણાવાની છે તો એકાદો પાછો કોક નું માગવું એવું હોય ને એ તોડાવાનું ધ્યાન રાખીને બેઠો હોય આવું બધું ત્યાં ખબર નહીં પડવા દેવાની હું કે મારા વ્યવહાર ની વાત હાલે છે એમ નકર તોડાય આવે વાંઢા જઈને હું કારણ કે એના સભ્ય ઘટી જાય ને એટલે આવી બધી વાતો હોય તમે તો લગ્ન કરવા હાટુ બહુ હરક પદુડા થઈ ગયા હતા કા હવે ના રે ના મારા પેલા કેટલાય માગા આવતા ઉલટો હું બધા ના પાડતો એમ જ કેતો મારી ઉંમર નાની છે હજી તો 35 વર્ષે મારે પરણવાનું છે એમ પગ માથે કુવાડી મારી એમ આ મેં તો છે ને કુવાડી માથે પગ માર્યો તો સાના માના બેહો ને તો સાના માના બેઠા લ્યો કણિયા ભાઈ હા બાટલી ક્યાં આપણે ડોન ના હપ્તા ઉગ્રાવતા ના ભોળા દાદાએ બાજરી હાંસવા ઉભા રાખી દીધા તો પણ હું કરું પેટ હાટુ કાકતો કરું કે નહીં પણ આપણી આ કઈ લાઈન છે આપણી લાઈન તો તોડફોડ ની છે વાત તારી હાસી પણ તારી પાસે છે કઈ બીજી લાઈન કાક વિચારવું પડશે ના વિચારવાનું ન હોય હું મુદ્દો ઉઠાઈ લેવી તો હું મુદ્દો એટલે હું તો તને ઉઠાઈ લેવી ના ના હોય એવું ન કરાય આપણે એનું મીઠું ખાધું એ પણ મીઠું ખાધું બીજું કઈ ખાધું ફટાફટ મારે કેટલું કામ હોય બીજું કામ હોય તો અમને ગોઠવી જો ને ભોળા દાદા બાજરી હાંસવા ઉભા રાખી દીધા એ તમે ભોળા દાદા ને કયો તમારી પાસે કેટલા બધા કામ છે મેજિક છે રિક્ષા છે એકાદું કામ હોપો એક તો હું રાખું છું ને રિક્ષા માં કોઈ માણા ની જરૂર નથી મારે તમને એમ કે સુધરી ગયા એમ પણ ગોતું છું જડવો જોવે ને બાટલી
જો કાણિયા ભાઈ એ મમરા ભાઈ હામે ફોક મારી હે તો ઉભો ઉભો ભાગ ના ભાઈ તો દુખી થાવ હમણા તમારું કલ્યાણ થવાનું જ છે ઓ બાપા કાણિયા ભાઈ વાગ્યો મને તમે હું રાડ્યો નાખો ઉપર હે જા ક્યાં તું એ બકુલ બે ધોકા મારી જો પણ મને જરા મેં જે જાનો કરતા ઓ બાપા ભાગ 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 બકુલ બકુલ હુકમ જવા દે યા ગોળી ગાસતા થોડીક વાર રહેવાત ને તો દાંત કડ્યો કડ્યો નું મારી નાખે હો એનો સરા આઈ પા મોકલવાના તા બે ને હું સરા બે ને ઘૂસતા મારી 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 નાખે તા હવે ગયા ગોળી ગાસતા હાલો હાલો પોળા દાદા પાસે તો જઈ મને મારીને ભાગ્યા તા હે પોપટ પૂછે નાથ પોપટ તરસે નાથ આંબાની ડાળે બેઠો બેઠો લીલા લાર કરે લીલા લાર ભલે કરે પણ પોપટ ના લીલા લાર વિખાઈ ન જાય ને એનું ધ્યાન રાખજો કેમ એમ બોલે તું તો એમ જ બોલે ને પૂછા તા મમરા ભાઈ ને હું છું હું છું મમરા ભાઈ ઓલા દાદા ઓલા કાણિયા ને બાટલી ને કોને કામે રાખ્યા હે રાખ્યા હું છે તો હું કામ રાખ્યા વાડી નું ધ્યાન રાખવા હવે વાડી નું ધ્યાન રાખવા રાખ્યા કે અમારું ધ્યાન રાખવા રાખ્યા હા શું બોલો તો તમારું ધ્યાન રાખવા રાખ્યા તો પછી આને કાક સમજાવી દેજો હું છું મમરા ભાઈ ને પૂછો હું છું મમરા ભાઈ એ ઓલા દાદા એ બે જણા ભેગા થઈને મને માર્યો તો કેવા રાજી ચા મમરા ભાઈ ને માર્યા એમ કીધું કે તો તાળીઓ પાડવા મીડ્યા મઢું સડી ગયું ને મમરા ભાઈ ને માર્યા છે તાળીઓ પાડવા મીડ્યા અને મમરા ભાઈ એમ માર્યા છે તો મઢું સડી ગયું તારા પડી બે માર ખાય એવા જ છે એમ કહું તમારે માણસો રાખવા હતા તો છે ને અમને મમરા ભાઈ ને રાખ્યા હતો ના રે ના તમને કઈ ન રાખવા ઈ બે જણા છે ને બે બે દિવસ ને ખાતા નથી અને ખાવાનું દઉં ને તો જ ખાય તમે બે બે દિવસ ભૂખ્યા રહો તે ભૂખ્યા થોડા રહી કામ મમરા ભાઈ અમે થોડા ભૂખ્યા રહી ભોળા દાદા આ તારે એમ છે એટલે તો ઈ કાણિયા ને ને બાટલી ને રાખ્યા અને ભોળા દાદા ક્યાંથી ગોચા આવા બે નંગસ છે હું તે પણ નંગસ છે ને બાર ગામ રખડે ને તારે માન ઈ બે નંગ મળ્યા ભાઈ ઓ ભોળા દાદા એક વાડી માં ત્રણ નંગ ભેગા થયા તમારે એમ કે અમારે અમે એન્ટ્રો પડે તમારો એમ ને દાંત કાઢે પાછા લ્યો મમરા ભાઈ ભોળા દાદા આ તો તમને પહેલી વાર સમજાવવા આવ્યા હવે સમજાવવા નહીં આવી પાછા સમજી જાજો હવે અને તમે સમજી જાજો મારી વાડી માં છે ને પૂછ્યા વગર આવતા નહીં પછી જાતા નહીં ભોળા દાદા ભારે કરી એમ તો કોઈ વાંધો નહીં ભોળા દાદા પછી તમે જાતા નહીં બકુલભાઈ મમરાભાઈ મસ્તી કરી એમ આ તો વાંધો ના હા તો પછી વાંધો નહીં મમરાભાઈ આપણે એને નહીં સમજાવવાના નહીં આપણને નહીં સમજાવે બરાબર બરાબર છે હો આ તો બરાબર આ તો કોઈ વાંધો નહીં તમારા બાટલી ને અને કાણિયા ને બેન નહીં સમજાવતા હું એમી કઈ એનથી ફાટી પડતા નથી હો અને ભોળા દાદા હા બાટલી કાણિયા તો કેવા ના તમે આવ્યો હોય તો અમને કઈ તમારી બીક નથી લાગતી હો તો મને કહો તમે તા તમને કઈ તમે કઈ વાડી ની ગાજર ની પીપુડી સો તે તમારા થી બીવી એમી કહો તો બોલો તો હવે ચલો એમી તો ઉભા જ છી હવે તમે ઉભા રહો તો મમરા ભાઈ મુકો તો